નર્મદા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રજાને ટ્રાફિક નિયમન અંગેની જાણકારી મળી રહે તે માટે હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાનો 43% વિસ્તાર જંગલ અને ડુંગરાળ હોવાના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં અનેક વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. આવી ઘટનાઓ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા જનજાગૃતિ માટે કાઢવામાં આવેલી અનોખી હેલ્મેટ રેલીમાં જિલ્લા કલેક્ટર RS નિનામા તથા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને નાયબ વન સંરક્ષણ પણ હેલ્મેટ ધારણ કરી રેલીમાં જોડાયા હતા. જ્યારે આ રેલીમાં 2 મહિના પહેલા જ અકસ્માતમાં મોતને ભેટેલા વિજયસિંહ પરમારના પત્ની શીતલબેન પરમારે પણ ઉપસ્થિત રહી પ્રજાને તેમના પતિના અવસાન બાદ પોતે અને 2 બાળકો નોંધરા થઈ ગયા છે તેવી આપવીતી જણાવી અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમનનું પાલન કરવા પ્રજાને અપીલ કરી હતી. મારા પતિ જેમનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું, તો મેં એક મેસેજ આપવા માગું છું આજે કે આ જે સરકારના નિયમો છે કે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો, તો મારી હાથ જોડીને પ્રજાને વિનંતી છે કે તમે એ નિયમોનું પાલન કરો. કારણ કે એ નિયમોથી તમારી ઘરે કોઈ રાહ જોઈએ છે, જે એક છત આપણે માનીએ છીએ ઘરનો, જે મોભારો વ્યક્તિ એ જતો રહે છે, તો આપણને આજે ખબર પડે છે કે આપણું પાછલું જીવન કેવું જશે. અત્યારે મારા 2 બાળકો છે, મેં કેવી રીતે જીવન જીવીશ? એ બધી આ ઘરના સમસ્યાઓ પછી વધી જાય છે. ઘરનો એક મેઇન વ્યક્તિ જતો રહે છે, તો આપણે કેવી રીતે જીવશું? બસ હાથ જોડીને એક વિનંતી છે કે જે આ સરકારના નિયમો છે, હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ બાંધો, એ નિયમોથી ઘણા બધા એક્સિડન્ટો અને ઘણી બધી મૃત્યુની સંખ્યા ઘટાડી શકાય છે. તો બસ એ જ મારા મેસેજ. જો આજે જે પોલીસ સ્ટાફ જે આજે કરી રહ્યું છે રેલીની અંદર અને જે નિયમો લાવી રહ્યું છે, જો એ નિયમોનું પાલન કરવામાં આવશે તો ચોક્કસ સ્તરે એક્સિડન્ટ અને મૃત્યુનું પ્રમાણ ઘટી શકશે. નર્મદા ડિસ્ટ્રિક્ટમાં જો બેસિકલી જો યહાં કી જોગ્રાફિકલ કન્ડિશન હૈ ઉસમે ડુંગર વિસ્તાર ઓર પહાડી વિસ્તાર હૈ, તો જો કાફી બડા એરિયા જો એક હાઈવે લગતા હૈ જો મહારાષ્ટ્ર સે નર્મદા કી તરફ આતા હૈ, ઇસ હાઈવે પર કાફી એસા ઇવન અનઇવન સ્લોપ હૈ, ઢલાન એસે હૈ જિસમે મતલબ લોગ જબ ગાડી ચલાતે હૈ તો ઉનકો ના સ્પીડ કા અંદાજા રહે પાતા હૈ, કિસ ગાડી કો કિસ તરહ સે ઓવરટેક કરના ના ઉસકા અંદાજા રહે પાતા હૈ. ઇસ વજહ સે એક તો જો ના સમજી કરતે હૈ, ટ્રાફિક નિયમો કા પાલન નહીં કરતે, ઉસ વજહ સે જો ઇન્જરીઝ હોતી હૈ બેસિકલી ઇસ એરિયાઝ મેં હેડ ઇન્જરીઝ કાફી હોતી હૈ, હમ લોગ જો રિપોર્ટ દેખતે હૈ તો ઉસ હેડ ઇન્જરી કી વજહ સે યહાં પે ડેથ કા પ્રમાણ જ્યાદા હૈ. તમામ ડિપાર્ટમેન્ટ મિલકર આજ 2 વ્હીલ પર જનજાગૃતિ રેલી કર રહા હૈ, જિસમે એક તો જો પબ્લિક કો જો અવેરનેસ દેની હૈ ટ્રાફિક કે નિયમો કો લેકર, ઇસકા ઉદ્દેશ્ય લોગો મેં જાગરૂકતા લાના હૈ કે ઇન્ડિયા મેં મેક્સિમમ જીતની ભી ડેથ હોતી હૈ ઉસમે જો હેડ ઇન્જરી હોતી હૈ ઉસકા મુખ્ય કારણ હેડ ઇન્જરી હૈ, ઇસલિએ હમ લોગો કા અવેર કર રહે હૈ કે આપ જબ ભી 2 વ્હીલર ચલાએ હેલ્મેટ પહેને, આપ જબ ભી ગાડી મેં 4 વ્હીલર ચલાએ સીટ બેલ્ટ લગાએ, મોબાઈલ પે બાત નહીં કરે. બાકી એક્સિડેન્ટ કા જો મુખ્ય કારણ હૈ વો શરાબ પીના ભી માના જાતા હૈ, શરાબ કી પ્રવૃત્તિ સે દૂર હોં ઇસકે લિએ ભી હમ જાગરૂક કર રહે હૈ.